મોરબીની લાતી પ્લોટ સેરી નંબર 2 માં શિવ મંડપ સર્વિસ માંથી મંડપ સર્વિસ ની અલગ અલગ વસ્તુઓ ની ચોરી ગત તારીખ 27 નવેમ્બર રોજ કરવામાં આવી હોય છે. બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ ચલાવી હતી. જેમાં સીસીટીવી ને કેમેરા ની મદદ થી ચોરી માં ઉપયોગ સુપર કેરી લોડિંગ વાહન માં ચારી સમો લીલાપર રોડ પર સરકારી આવાસ યોજના સામે થી મળી આવતા સઘન પૂછપરછ કરતા ચોરી કર્યા ની કબલાત આપી હતી. અને ચોરીનો માલ હજી મૂસા ખુરેશી રહેવાસી કબીર ટેકરી વાળાને આપ્યો હોય, જેથી મોરબીના સર્કિટ હાઉસ સામે આવેલા ભંગાર દેલામાંથી ચોરીમાં ગયેલ મુદ્દા માલ રિકવર કરવામાં આવ્યો છે. જેમાં ચોરી થયેલા 1,67,750 નો મુદ્દા માલ અને વાહન GJ36 V1994 કિંમત રૂપિયા 2 લાખ સહિતનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. તેમજ આરોપી તેજ દિલીપભાઈ પાટડિયા રહેવાસી કબીર ટેકરી, આકાશ મનોજ હામીણિયા રહેવાસી લીલાપર રોડ, અજય સવજીભાઈ કુંધિયા રહેવાસી મોરબી બે માળિયા ફાટક પાસે, હાજી મુસા કુરેશી રહેવાસી કબીર ટેકરી અને હાસિફ હમીદ શેખ રહેવાસી મોરબી મળિયા ફાટક પાસે કાંતિનગર M5 આરોપીને ઝડપી લીધા છે. અનેક સગીર વયના બાળ કિશોર વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોરબી લાતી પ્લોટ ખાતે શિવ મંડપ સર્વિસ આવેલી છે. આ શિવ મંડપ સર્વિસમાં ગઈ તારીખ 27 સપ્ટેમ્બરના રોજ એનો મંડપનો સરસામાન ચોરી થયેલાની જાણ ઈ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કરતાં FIR દાખલ કરવામાં આવેલી હતી. આ FIR દાખલ થતાં અલગ અલગ તપાસ માટે ટીમો બનાવવામાં આવેલી હતી. આ તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે જણાયેલ કે આ ચોરીમાં 4 ઇસમો ગાડી સાથે જણાવતા 4 ઇસમોને અટક કરવામાં આવેલ, જેમાં હિતેશ પાટડિયા, આકાશ મનોજભાઈ તથા અજય સૌજીભાઈ નાઓને અટક કરવામાં આવેલ, તેમજ એક બાળકિશોર છે એ બાળકિશોરની ડિટેન કરીને જુએનાઇલ કોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે. આ મંડપ સર્વિસમાંથી આ 4 જણાઓએ આશરે 1,68,750ની ચોરી કરેલ હતી, જે તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. આ 4 વ્યક્તિઓએ ચોરી કરીને હાજી મુસાભાઈ કુરેશીના ને આપવામાં આવેલ હતો, ચોરીનો માલ આપવામાં આવેલ હતો, જે બાતમી આધારે આ તમામ મુદ્દામાલ હાજી મુસાભાઈ કુરેશી પાસેથી મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. તેમજ અન્ય એક આરોપી આસિફ હમીદભાઈને પણ અટક કરવામાં આવેલ છે. રવિ મોટવાણીનો રિપોર્ટ, મોરબી.